ગાગોદર ગામે 11 લાખથી વધુના ખર્ચે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું. રાપર તાલુકાના ગાગોદર ગામે શ્રીરામ ગૌશાળા ખાતે 11 લાખથી વધુના ખર્ચે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. દાતા પરિવાર માતૃશ્રી મોહીબેન ઘેલાભાઈ નરપત છેડા તથા માતૃશ્રી મંજુલાબેન બેચરલાલ જીવરાજ ગઢડાના સહયોગથી 11 લાખથી વધુના ખર્ચે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ગૌશાળા ખાતે સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં સમસ્ત ગ્રામજનો દ્વારા દાતા પરિવારના દીપકભાઈ ગેલાભાઈ છેડાનું સાલ અને ચાંદીના નારિયેળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ગામના સરપંચ તથા ગ્રામ પંચાયતના તથા ભગવાનજીભાઈ રાજપૂત, અનુપસિંહ જાડેજા, અંબાલાલ મહારાજ, પરણતભાઈ રાજપૂત, ડૉક્ટર પંચાલ સાહેબ, અંબાવીભાઈ અરેઠિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશ્વિનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી રમેશભાઈ દરજી, આણદાભાઈ અને જયંતિભાઈ છેડા, ઈશ્વર સાધુરામ દ્વારા આવેલ અતિથિઓનો અને દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ દર્શન દીપક છેડા છે અને આમનું નામ અમારા પપ્પા છે દીપક ગેલાભાઈ છેડા અને મારી મા મમ્મી છે ભાવના દીપક છેડા. આજનો દિવસે અમને આ એમ્બ્યુલન્સ દાન કરી છે. બધી જે ગાયોને તકલીફ થાય છે, એમને એક્સિડન્ટ થઈ જાય છે, એ પ્રત્યે અમને કે એમ્બ્યુલન્સ દાન કરી છે, ક્યુંકિ એમને ઉપાડવામાં અને બધું બહુ કષ્ટ થતું રહેતું હતું. તો મારા પપ્પાને એવો વિચાર આવ્યો કે એમને થોડું આપીએ, થોડું એમને મદદ થાય ગૌ માતાને, ને એ જે વ્યવસ્થિત રીતે એમનો ઈલાજ થઈ જાય ને સારી રીતે આવી જાય એમના પર પોતાના જગા પર, એ પ્રતિ પપ્પાએ મારા પપ્પાએ આ એમ્બ્યુલન્સ દાન કરી છે. અને આ હંમેશા આગળ જઈને પણ આખું પરિવાર